वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજ લાઈવ કથા સાંભળનારા સર્વે ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર ની આ દિવ્ય કથા એનું આપણે શ્રવણ કરીએ છીએ સદગુરુ રામાનંદ સ્વામી બીમાર થયા છે તબ બોલે સબ સંત સંગ અરે દેહકો નહી નિરધાર ફરે લે ચલિયે કરની વાર તબ બોલે સબ સંત સંગ નહીં નિર્ધાર સ્વામીએ સંતોને કહ્યું મને લાગે છે આ શરીરનો હવે નિર્ધાર નથી મને ફરે લઈ જાઓ સંતો હરિભક્તો સાથે સ્વામી ફરેણી પધાર્યા છે સ્વામીના શરીરની બીમારીને જોઈને સંતોને ભક્તોના મન પણ ક્ષુબ્ધ થયા છે સંતોની ધર્મશાળામાં સ્વામી બે દિવસ સુધી રહ્યા છે તમામ સંતોને ભેગા કરી રામાનંદ સ્વામી અંતિમ વચન કહે છે એનું આપણે શ્રવણ કરીએ ત્યારે રામાનંદ સ્વામીએ સહુ સંતોને આજ્ઞા કરી આ તપસ્વી સહજાનંદ સ્વામી કહે તેમ કરજો તેમની આજ્ઞામાં રહેજો સુખની ખાણ એવા સહજાનંદ સ્વામી એ તો મારા પ્રાણ છે તેઓ સર્વ રીતે જીવના જીવન છે તેમની મરજી પ્રમાણે અમે પણ કરીએ છીએ શ્રી હરી કહે તેમી કરના સોઈ જોગ अभ्यास है यही जप तप तीर्थ व्रत है कर्म यही करनास है अनंत ब्रह्मांड में अनंत मुक्त है। सो सब इनके दास है काल माया पाप કર્મયમદૂત કુ ઇન કે ત્રાસ શ્રી શ્રીહરિ કહે તે કરો યોગ અભ્યાસ હે સ્વામી કહે છે આ શ્રી હરિની અનુવૃત્તિમાં રહેવું એ જ તમારે સહુને માટે યોગ અભ્યાસ છે તેમની આજ્ઞા પાળવી એ જ જપ એ જ તપ તીર્થ અને વ્રત છે તેમની આજ્ઞા જ સમગ્ર કર્મનો નાશ કરનારી છે અનંત બ્રહ્માંડો છે અને તેમાં અનંત મુક્તો છે તે બધા આ શ્રીહરીના દાસ છે કાળ માયા પાપ કર્મ અને યમદૂતો આ બધા શ્રીહરિથી ત્રાસ પામે છે અનંત જન્મોના પુણ્ય એક સામટા ઉદય થયા હોય ત્યારે આ શ્રીહરિનો યોગ થાય છે ગુરુદેવ રામાનંદ સ્વામીની આ છેલ્લી ટકોર થોડા આપણે ઊંડા ઉતરીએ ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે ત્રીજા પ્રકરણની સો નંબરની વાત એકાંતિક સાધુની અનુવૃત્તિમાં મન કર્મ વચને કરીને રહેવું એ જ મોટી સેવા છે મહાભારતમાં સરસ પ્રસંગ આવે છે શ્રુતિર્ભિન્ના સ્મૃતિઓ વિભિન્ન નેકો મુનિય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતઃ સપંથ શાસ્ત્રો વાચીને આપણે જો ધર્મને શોધવા જશું શાસ્ત્ર વાચીને શ્રુતિ એટલે વેદ મહાભારતમાં ભગવાન વ્યાસ સ્વયં લખે છે કે વેદના આધારે કોઈ ધર્મને શોધવા જશે તો કેવી રીતે ધર્મ મળશે વેદમાં જ ક્યાંક એમ પણ લખ્યું છે હિંસામાં યજ્ઞનું પ્રતિપાદન કર્યું છે સ્મૃતિશાસ્ત્રને શોધીને જો કોઈ ધર્મને શોધવા જશે તો સ્મૃતિના આચાર વિચાર વ્યવહાર શુદ્ધિના નિર્ણયો કળિયુગમાં તો અસંભવ છે મનુસ્મૃતિ શંખલિખિત સ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વાંચો તો ખ્યાલ આવે વેદના વચને કરીને કે શ્રુતિના પ્રમાણે કરીને કે કોઈ પેલા થયેલા પૂર્વ થયેલા સાધુ મહાત્માઓ એના વચને કરીને જો કોઈ આજે ધર્મને શોધવા જાય તો આ ધર્મ કોઈના હાથમાં આવે એવું તત્વ નથી ધર્મનો મર્મ શું છે એ સમજવા માટે એક જ માર્ગ છે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ ઊંડી અંધારી ગુફામાં અંદર પડેલું રત્ન શોધવું હોય તો કેવી રીતે મળે એક તો ગુફા એમાં પાછી અંધારી ગુફા અને એમાં પાછો હીરો પડ્યો છે કેવી રીતે શોધવો અઘરો છે ને ઊંડી અંધારી ગુફામાં પડેલા હીરાને શોધવો જેમ અઘરો છે એમ શાસ્ત્રમાં પડેલા ધર્મને શોધવો અઘરો છે ધર્મ એટલે શું કરવા જેવું કામ એટલે શું કલ્યાણ કરે એવું કાર્ય કયું ભ્યુદય નિશ્રેય સિદ્ધિ સ ધર્મ જે જીવનું કલ્યાણ કરે આલોક અને પરલોકમાં ભલું કરે એનું જ નામ ધર્મ તો કયું કાર્ય માણસનું આલોક અને પરલોકમાં ભલું કરે મહાભારતમાં ભગવાન વ્યાસે નિર્ણય આપ્યો મહાજનો એન ગત સપન્થા એવા મહાપુરુષ છે એમની જે આજ્ઞા થાય એ પ્રમાણે જે જીવન જીવવું એ જ મોટો ધર્મ છે એટલા માટે તો નિષ્કુળાંદ સ્વામીએ પણ કહ્યું પુરુષોત્તમ પ્રકાશમાં ધર્મ તે ધર્મ સૂતના વચન ભગવાનની આજ્ઞા એનાથી મોટો ધર્મ નથી ભગવાનની આજ્ઞા જેમ બળવાન છે એમ ભગવાનને મળેલા સંતો એની આજ્ઞા એટલી જ બળવાન છે મેં કહ્યું ને મહારાજે જે વાત કરી છે એ બધી વાત સાચી જ છે ગુરુજી હમણાં ખૂબ સરસ હરિભક્તોએ પ્રશ્ન પૂછ્યો કે કંઈક ભૂલ થઈ છે આપણને ખબર છે કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે તો હવે એ ભૂલનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું ત્યારે ગુરુજીએ સરસ વાત કરી ગુરુજીએ કહ્યું એનું પ્રાયશ્ચિત એક જ છે બે રસ્તા છે તમે બધા હતા ને તે દિવસે એટલો સરસ એ પ્રસંગ નિષ્કામ સ્વામી ઓનલાઈન બધાને બતાવવા જેવો છે બે રસ્તા છે એક રસ્તો એ છે તમને ખબર છે કે તમે કયું પાપ કર્યું છે બીજા કોઈને ખબર નથી તમે શાસ્ત્ર વાંચો સત્સંગી જીવનનું પાંચમું પ્રકરણ વાંચો એમાં બધા પાપના પ્રાયશ્ચિત લખ્યા છે એ પ્રમાણે તમે પ્રાયશ્ચિત કરી લો તો તમે છૂટા અને જો એવી રીતે પ્રાયશ્ચિત તમારાથી થાય એમ નથી તો બીજો કોઈ રસ્તો નથી બીજો એક જ રસ્તો છે તો એવા બ્રહ્મનિષ્ઠ સંત હોય એની પાસે નિષ્કપટ થઈએ અને એને વાત કરીએ પછી શાસ્ત્રમાં લખ્યું હોય એક વર્ષ સુધી ધારણાપારણા કરવા એક વર્ષ સુધી આવું વ્રત કરવું તીર્થયાત્રા કરવી અને સાધુ પાસે જાય અને પ્રાયશ્ચિત માગે સાધુ ખાલી એમ કહે ભગવાનને અગિયાર દંડવત કરી લે તો એ સાધુના વચને કરીને અગિયાર દંડવત કરે તો પણ એ પાપમાંથી છૂટો હવે આ ધર્મનું તત્વ કોઈને પકડાય ખરું મુકેશભાઈ પકડાય છે તમે ઇતિહાસમાં દરેક શાસ્ત્રમાં નજર નાખો ઉપનિષદોમાં જુઓ શ્રીમદ ભાગવતમાં તમે નજર કરો અરે રામચરિત માનસમાં એટલે રામાયણમાં નજર કરો કે ધર્મ શાસ્ત્રનો નિર્ણય શ્રીમદ સત્સંગી જીવનના આધારે તમે જુઓ એટલો જ નિર્ણય છે શાસ્ત્રનું વચન એ દરેક સમયે જીવ સ્વીકારી શકે કે પાલન કરી શકે એટલું શક્ય નથી આપણા શાસ્ત્રોમાં તો શું લખ્યું સવારે જાગીને ઠંડા પાણીએ જ સ્નાન કરવું આવો નિર્ણય છે ગરમ પાણીથી સ્નાન કરે સવારે તો શું પ્રાયશ્ચિત કરવું એ લખ્યું છે શિક્ષાપત્રી ભાષ્યમાં હવે અમેરિકામાં અમે બધા શું કરીએ છીએ સવારે તમે ગરમ પાણીથી સ્નાન કરો અગિયાર પ્રકારના સ્નાન અગિયાર પ્રકારના સ્નાન એવા સ્નાન છે કે જેનું પ્રાયશ્ચિત કરવું પડે ભગવાનને સંભાળ્યા વિરા તમે નાયા તો પણ ફરીવાર તમારે નાયું તે ન નાયા બરોબર છે ગરમ પાણીથી સ્નાન કર્યું તો પણ સ્નાન કર્યું તે ન સ્નાન કર્યા બરોબર છે એવા જુદા જુદા કેટલા પ્રકારના સ્નાનો લખ્યા અને અમેરિકામાં આવે મુકેશભાઈ સવારે ઠંડા પાણીથી સ્નાન ચાલુ કરીએ તો શું થાય વક્તાની એટલી બધી શરદી થઈ જાય સમય અને યુગ દેશ કાલ વયો વિત જાતિ શક્તિનું સારત આચારો વ્યવહાર ચેવ ધાર્યતા ધર્મશાસ્ત્રના ત્રણ ભાગ છે કેટલા ભાગ છે આખી દુનિયાના દરેક કોર્ટોની અંદર દુનિયાની દરેક કોર્ટોમાં ઇંગ્લેન્ડની જૂનામ જૂની કોર્ટો હોય કે પછી દુનિયાભરમાં ફેલાયેલા ન્યાયતંત્રો હોય એમાં જે અત્યારે અંગ્રેજીમાં ડિસિઝન નિર્ણય કરવા માટે વપરાતા શાસ્ત્રો છે આ બધા શાસ્ત્રો મૂળ ભારતના શાસ્ત્રોમાંથી જ ટ્રાન્સલેટ કરીને લેવામાં આવ્યા છે હું તો ધર્મશાસ્ત્રમાં ભણ્યો છું એટલે મને બધી ખબર છે દેશ કાળ વય વિત્ત જાતિ અને શક્તિ આ ત્રણ પ્રમાણે ધર્મશાસ્ત્રોનો નિર્ણય કરવો ધર્મ ત્રણ પ્રકારનો છે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આચાર એટલે શું કરવું તે શું કરવું એ વ્યક્તિગત નિર્ણય છે પણ બીજા સાથે કેવી રીતે વર્તવું એ વ્યવહાર શાસ્ત્ર છે સમજ્યા તમે સવારે ઉઠી પૂજા કરવી આ બધાનો ધર્મ છે પણ પૂજા કર્યા પછી માતા પિતાને પગે લાગવું એને આદર આપવો પત્ની હોય તો પતિ માટે પુત્ર હોય તો પિતા માટે એ શાસ્ત્ર કયું થયું વ્યવહાર શાસ્ત્ર તમારો વ્યક્તિગત નિર્ણય એ ધર્મશાસ્ત્રનો એક ભાગ છે તમારો બીજા સાથેનો નિર્ણય એ ધર્મશાસ્ત્રનો બીજો ભાગ છે અને ત્રીજો ભાગ કોઈક ભંગ થયો નિર્ણય કરવાનું કામ ન કરી શક્યા પાપ થયું ભૂલ થઈ તો એનું પ્રાયશ્ચિત કરવું આ ત્રણે ત્રણ ધર્મશાસ્ત્રના નિર્ણયો આવી રીતે થાય છે કેટલી સરસ રામાનંદ સ્વામી આજ્ઞા કરે છે હે સંતો તમારા માટે યોગ અભ્યાસ ગણો તમારા માટે જપ ગણો તમારા માટે તીર્થ ગણો તમારા માટે યાત્રા ગણો જે ગણો તે આ શ્રીહરિની આજ્ઞા માનજો આ શ્રીહરિની આજ્ઞા લોપીને તમે જપ કરશો કે તપ કરશો કે તીર્થ કરશો કે યોગનો અભ્યાસ કરશો એનાથી મુક્તિ નહીં થાય કદાચ શ્રીહરિની આજ્ઞા પાળવા માટે તમારે જપ તપ ઓછા કરવા પડશે તીર્થયાત્રા છોડવી પડશે યોગનો અભ્યાસ તમે નહીં કરી શકો તો પણ આ શ્રીહરિની આજ્ઞા એ તમારું કલ્યાણ કરનારી જરૂર થશે થશે ને કેટલી સરસ વાત આવી અનંત બ્રહ્માંડો છે અનંત બ્રહ્માંડોમાં અનંત મુક્તો છે એ જેટલા મુક્તો છે ને એ બધા હરિના દાસ છે અનંત બ્રહ્માંડ મે અનંત મુક્ત હે સો સબ ઇન કે દાસ હે બધા આના જ દાસ છે આ શ્રીહરિની આજ્ઞા પાળી બધા મુક્ત થયા છે લોપી કોઈ મુક્ત થાય એ શક્ય નથી માટે તમે આ શ્રીહરીની આજ્ઞામાં રહેજો રામાનંદ સ્વામીનો ભાર આ છે તમે સ્વામી વળી વળીને આગળ પણ ત્રણ થી ચાર વાર વાત આવી ધોરાજીની વાત આવી જેતપુરની વાત આવી અને આજે ફરેણી ગામની વાત સાંભળીએ છીએ સ્વામી છેલ્લામાં છેલ્લો ઉપદેશ એટલો જ આપે છે આ શ્રીહરી જેમ કહે એમ કરશો એમાં તમારું કલ્યાણ છે એમાં તમારું આલોકમાં રૂડું થશે અને એમાં જ તમારું પરલોકમાં પણ રૂડું થશે અને આપણે આજ્ઞા પાળવી અઘરી એટલા માટે છે એમાં મનનું ધારું છોડવું પડે તમે તપ કરો એમાં મનનું ધારું છોડવું ના પડે ઘણા ધારણાપારણા કરે ચાંદ્રાણ કરે પણ એમાં તો મનનું ધારું બધું તો છોડવું નથી પડતું પણ કોઈની આજ્ઞામાં રહેવાનું થાય તો એટલે ગોપાળંદ સ્વામીએ તો વાતમાં ત્યાં સુધી કહ્યું અખંડ વૃત્તિ રાખવી એના કરતા પણ અનુવૃત્તિમાં રહેવું તે વધારે અઘરું છે અનુવૃત્તિમાં રહેવું એટલે ગુણાતાનંદ સ્વામી કહે એક પોતાની મનની મેળે આખા મંદિરનું કામ કરે છે પોતાના મનની મેળે આખા મંદિરનું કામ કરે છે અને એક સાધુના વચને કરીને જમીને સૂઈ રહે છે તો પણ સ્વામી કે પેલો સૂવે છે ને અધિક છે હવે આ વાત આપણને એમ લાગે કે સૂઈ જાય તો અધિક પણ સાધુની આજ્ઞા તું જમજે અને આરામ કરજે બીજું તારે કઈ કરવાનું નથી હમણાં એ આપણને આમ ન દેખાય પણ પેલું કરવાનું કેટલું કરતો હોય ન કરવાનું પાછો કેટલો કરતો હોય જે સાધન આપણને ભગવાનને રાજી ન કરી શકે જે સાધન મોટા સંતોને રાજી ન કરી શકે એ સાધન ગમે એટલા કરશું તો પણ એ કેવા છે તો જેવી રીતે ધૂળમાં નાખેલું ઘી એ યજ્ઞ ન કહેવાય અગ્નિમાં હોમેલું ઘી મંત્રપૂર્વક એ યજ્ઞ છે તમે ધૂળમાં ઘી નાખી દો એ હવન ન કહેવાય એ કલ્યાણ કરનાર નથી માટે આજ્ઞામાં રહેવું એ આ સત્સંગનો પાયો છે અને એ જ પરંપરા તમે જો મહારાજના સમયથી આપણે દાખલાઓ જોઈએ કેવા કેવા દાખલાઓ આપણે કલ્પના ન કરી શકીએ આ સત્સંગના કેવા કેવા દાખલાઓ મહારાજ પત્ર લખે એ પત્ર ગામો ગામ પહોંચે પત્ર મળતાની સાથે અઢાર રાજાઓ ગામ ધણી મોટા મોટા પટેલિયાઓ અતિ સુખી સંપન્ન માણસ પત્ર વાંચીને સાધુ થવા નીકળી પડે અરે એટલું નહીં પત્રમાં લખેલો આદિ શબ્દ વાંચી લગ્નના માંડવે ફેરા ફરનાર એ કલ્યાણજી અને લગ્નના માંડવેથી સાધુ થવા માટે મીંઢળ સાથે નીકળી જાય કેવા દાખલાઓ એવા તો સત્સંગના કેટલા દાખલાઓ છું કેવા એ માગું છું મહારાજે આ કામ કર્યું મહારાજના પછીના સંતો તમે જુઓ ગુણાતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી આખી પરંપરા દિવ્ય છે ત્યાં સુધીને આજ દિવસ સુધી આપણા ગુરુજી આ સત્સંગની પરંપરા તમે જુઓ સંતોને આજ્ઞા કરે તમારે લોયા જવાનું છે સંતોને આજ્ઞા કરે તમારે અમેરિકા જવાનું છે સંતોને આજ્ઞા કરે તમારે ત્યાં જવાનું છે મને યાદ છે મુનિસ્વામીની ટિકિટ લેવાઈ ગઈ હતી અમેરિકાની બીજે દિવસે નીકળવાના હતા બધા સંતો સાંજે ભેગા થયા કાલ સવારે સંતોને વિદાય આપવાની છે સાંજે ગુરુજી આજ્ઞા કરી અમારી ઈચ્છા નથી થઈ તમે રહી જાઓ વાત કેટલી નાની છે પણ આ નાની વાત એ સ્વીકારવીને એ ઘણી મોટી વાત છે મુનિસ્વામીએ હસતા હસતા સ્વીકારી લીધું સારું ગુરુજી તમારી ઈચ્છા નથી તો નથી જવું ત્યારે આપણને એમ થાય બસ આવી રીતે મનને મારી શકે આવી રીતે મોટાની અનુર્તિમાં રહી શકે એમાં જપ આવી ગયા એમાં તપ આવી ગયા એમાં તીર્થો આવી ગયા એમાં બધો યોગ અભ્યાસ આવી ગયો આ બધું જ એમાં આવી ગયું એટલે રામાનંદ સ્વામી કહે છે કે આ શ્રીહરિની આજ્ઞામાં રહેજો અનંત જન્મોના એક સાથે પુણ્ય જેના ભેગા થાય એને જ આવી પ્રાપ્તિ થાય આ શ્રીહરીના યોગ માટે તેમને મેળવવા માટે યોગીઓ અનંત જન્મોને ખોવે છે મુનિજનો કરોડો રીતે ઉપાસના સાધનાની મહેનત યત્ન કરતા રહે છે તો પણ તેમને આ શ્રીહરીનું સમીપણું મળતું નથી આજે મારા ધન્યભાગ્ય છે કે તેઓ મારી પાસે આવીને બેઠા છે એકાદશીએ સંતો ફરણી ગામમાં આવ્યા તે દિવસ વ્રત નિમિત્તે ઉપવાસ કરાવ્યો બારસને દિવસે સાધુને બ્રાહ્મણોને જમાડ્યા હરિભક્તો પાસે બ્રાહ્મણોને દાન અપાવડાવ્યા વળતે દિવસ સ્નાન કરીને પદ્માસન વાળી સ્વામી ધ્યાનમાં બેઠા કેટલીય દિવ્ય કટ સ્વામીની સ્થિતિ પણ કેવી છે મેં કાલે પણ વાત કરી હતી પ્રમદિવસે પણ કહ્યું હતું કે રામાનંદ સ્વામી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ જેને સદ્ગુરુ તરીકે પસંદ કરે એ સદ્ગુરુ કંઈ જેવા તેવા ન હોય એ પણ સર્વોપરી સદ્ગુરુ કહેવાય એમનું ઐશ્વર્ય એમનું અંતર્યામી કેટલા બધા દાખલા આપણે સાંભળ્યા સ્વેચ્છાએ રામાનંદ સ્વામી પદ્માસનમાં બેસી ગયા આગળ પણ આવ્યું સ્વેચ્છાએ સ્વામીએ રોગને ધારણ કર્યો છે હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રભુની મૂર્તિ ધારી તે સિવાયના બધા સંકલ્પ ટાળી નાખ્યા બાહ્ય વૃત્તિ હતી તે જ્યારે અંતર્વૃત્તિ થઈ ગઈ ત્યારે આત્મા શરીરથી અલગ પડી ગયો અને ભૌતિક દેહનો ત્યાગ થયો ત્યારે દિવ્ય દેહમાં અનુરાગ થયો તે સમયે સ્વસ્વરૂપનું જ્ઞાન થયું પોતાને ઉદ્ધવ જાણ્યા અને શ્રીહરિને પોતાના સ્વામી ઈષ્ટદેવ જાણ્યા તે સમયે તેઓ તુરંત ભાગવતી તનુ ધારીને બદ્રિકાશ્રમમાં ગયા વિક્રમ સંવત અઢારસો અઠ્ઠાવનના માગસર સુધી તેરસ અને ગુરુવાર ના દિવસે પ્રવીણ શ્રી રામાનંદ સ્વામી સ્વતંત્રપણે દિવ્ય ગતિને પામ્યા તેને કોઈ જાણી ન શક્યા મોટા પુરુષની લીલા એ અતિ અદભુત છે જેમ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય અને જેમ ભગવાન આ પૃથ્વી ઉપર પોતાની લીલા સંકેલે છે લોકોને તેટલું જ દેખાય જન્મ અને મૃત્યુ વિરસદના જ્ઞાનજીવન સ્વામી ધામમાં ગયા મેં આ કથા બહુ વર્ષો પહેલા કરી છે મેં આ પ્રસંગ વાંચ્યો છે એટલે વિરસદના જ્ઞાનજીવન સ્વામી ધામમાં ગયા અને સ્વામી ધામમાં કેવી રીતે ગયા એ આખો પ્રસંગ તમે વાંચો ને ત્યારે તમને ખબર પડે શા માટે એમ કહેવાય છે મોટા પુરુષ જન્મને મૃત્યુથી પર છે શા માટે એમ કહીએ છીએ કે મોટા પુરુષનું મૃત્યુ નથી થતું ભગવાનને મળેલા સંત એની તો મુક્તિ છે હમણાં જોગી સ્વામી ધામમાં ગયા દર્શન થયા હારી ભક્તોને કેવી રીતે દર્શન થયા કેવી રીતે સ્વામી ધામમાં ગયા ગુરુજીએ વાત કરી હતી જુનાગઢના મહાન પ્રતિભા સંપન્ન કૃષ્ણ વલ્ભાચાર્ય સ્વામી જ્યારે દેહ છોડે કેવી દિવ્ય રીતે સ્વામીએ દેહ છોડ્યો છે ગુરુજીએ વર્ષો પહેલા કથામાં વાત કરી છું કેવાય માગું છું વાત એ આવી કોઈ જાણી ન શક્યા બધાને એમ દેખાણું સ્વામીએ દેહ છોડ્યો કેવી રીતે દેહ છોડ્યો કેવી દિવ્ય ગતિને સ્વામી પામ્યા એ કોઈ જાણી ન શક્યા એટલા માટે વચનામૃતમાં પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ભગવાનનો ભક્ત મહારાજે વાત કરી પ્રથમનું પહેલું વચનામૃત કે ભૌતિક શરીરનો ત્યાગ કરી ભાગવતી તનુને પામીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કોઈ વિમાનમાં બેસીને કોઈ રથમાં બેસીને જુદી જુદી રીતે જાય છે એ જુદી જુદી રીતે જે જાય છે એને મહારાજ કહે યોગ સમાધિવાળા છે તે દેખે છે બીજા કોઈ દેખી શકતા નથી સુરતમાં ભગુભાઈ કરીને એક માથાભારે માણસ લોકો એને ભગલો જ કહે અને આ ભગલાનું કામ ભાગલા પાડવાનું ધમાલ કરવાનું નામય ભગલો અને કામયના ભાગલા પાડવાના એવો ભરાળી માણસ એવો ધમાલી માણસ એવો માથાભારે માણસ પણ ઘણી વાર તમે જોજો ગુરુજી સરસ વાત કરે કડવી કાકડી સારી નહીં કડવી કાકડી સારી નહીં પણ કડવું કારેલું તો સારું કારેલાની કડવાસ એ પ્રકૃતિ છે અને કાકડીની કડવાસ એ વિકૃતિ છે સમજ્યા ને તમે સારા વાળ રાખે માથે તેલ નાખે એ ખરાબ નથી તો સારું છે એની શોભા છે પણ સાધુ જોરદાર વાળ રાખે માથે તેલ નાખે તો તમારા જેવા બધા તમે તો સાત્વિકરી ભગતું દેખાતું નથી પણ કોઈ ઘડિયાળ પહેરે તો ખરાબ ન કહેવાય અને કદાચ મોંઘી ઘડિયાળ પહેરે તોય ખરાબ ન કહેવાય સારામાં સારી ઘડિયાળ પહેરે તોય ખરાબ નથી પણ સાધુ સાનું સોનાની સરસ મજાની રાડો પહેરીને પછી વ્યાસપીઠ પર બેસી કેવા લાગે કડવી કાકડી એ સારી નથી પણ કડવું કારેલું તો સારું છે કારેલાની કડવાસ એ પ્રકૃતિ છે કારેલાની કડવાસ એ સંસ્કૃતિનો પાયો છે એ પરંપરા એ છે એવી જ રીતે કોઈ પ્રકૃતિથી ખરાબ માણસ હોય પ્રકૃતિથી માથાભારે માણસ હોય એની પ્રકૃતિ છે સ્વભાવ છે પણ એને ભગવાન મળ્યા એને સંતો મળ્યા એને સમજાઈ ગયું હરિભગત થયા ગામના માણસો એને ખીજવા કરે આવા માથા ભારે હોય ભગત થાય એટલે પછી બધા હળી કરે કેમ કે આડો ચાલતો હોય ત્યારે બધા એને હળી કરે અને સીધો થાય તો પણ બધા એમ કહે આ સો ઉંદરને મારીને બિલાડી હવે પાટે બેઠી છે માથાભારે માણસ પાછો થોડો ખીજાય એટલે લોકો શાંત થાય એમાં લોકો શું કે ખબર તારા ત્યાં એવા કર્મ છે કે તને વળી સ્વામિનારાયણ ધામમાં તેડી જાય ત્યારે આ ભગવ ભગુભાઈ બધા ગામના માણસોને વાત કરે સુરતના કે મને સ્વામિનારાયણ ભગવાન ધોળો હાથથી લઈને ધામમાં તેડવા આવવાના છે સત્સંગી ભક્ત હતા હાલતા ચાલતા અખંડ મહારાજની મૂર્તિને સંભાળનારા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરનારા એ ભગુભાઈનો અંત આવ્યો એવો શ્વેત ઐરાવત હાથીને લઈને શ્રીજી મહારાજ બહાર દર્શન આપે ગામના માણસો ભેગા થયા શું છે શું છે શું છે કોણ છે ક્યાંથી આવ્યા છે એ સફેદ હાથથી ભગવાન શ્રી એ હાથથી લઈને મહારાજ ભગુભાઈના ઘર સુધી ગયા ગયા ઘરની અંદર હાથી સાથે લોકોની આંખો ફાટી ગઈ કે આ ભગલો બોલતો હતો કે ધોળો હાથથી લઈને મને સ્વામિનારાયણ તેડવા આવવાના અને આજે વાત પુરવાર થઈ વાત સાચી થઈ હું એ માગું છું ભગવાન પોતાની કૃપાથી કોઈને દર્શન આપે તો જુદી વાત છે બાકી પોતાના ભક્તને ભગવાન અતિ દિવ્ય રીતે તેડી જાય છે 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 તમામ નિર્ણય ઉપનિષદોમાં કથા કથા પુરાણોમાં અને આપણા શાસ્ત્રોમાં તો ઢગલો કથાઓ એવી છે રામાનંદ સ્વામી આવી રીતે દિવ્ય રૂપે દેહને છોડે છે ભગવાનના ધામને પામે છે શ્રી સહજાનંદ સ્વામીએ જ્યારે પોતાના ગુરુએ ભૌતિક શરીર છોડી દીધું એમ જાણ્યું ત્યારે તેઓ મનુષ્ય ભાવે રડવા લાગ્યા પણ જ્ઞાન દ્રષ્ટિથી તો તેમને દુર્વાસાના સાપથી મુક્ત થયા જાણીને ઘણી પ્રસન્નતા વધી લૌકિક ભાવ અને મનુષ્ય ભાવ બે એમાં દર્શન આપણને થયા દિવ્ય ભાવ અને લૌકિક ભાવ ભગવાન અંતર્યામી છે એટલે અંતરથી તો જાણે છે કે સ્વામીને અમે અમારા ધામમાં લઈ ગયા છીએ આ લોક કરતા આનંદ ઘણું સુખ તો ધામમાં છે પણ તેમ છતાં મનુષ્ય લોકની રીત છે એ પ્રમાણે એ રીતનો ભંગ પણ ન કરવો જોઈએ ભગવાન છે છતાં આ લોકની રીતનું ભગવાને કેવું પાલન કર્યું રડવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા શોક કરવા લાગ્યા શ્રી ઘનશ્યામ પ્રભુ સ્વયં તો પૂર્ણકામ છે તેમની ઈચ્છા સિવાય કંઈ જ થતું નથી એટલે તેઓ ઘણું કરીને મનુષ્ય લીલાજ કરતા હોય છે રીત પ્રમાણે વિમાન તૈયાર કરાવ્યું ગુરુદેવને પધરાવ્યા બધા અંગો ઉપર ચંદન ચર્ચ્યું તત્કાળ ઘણા પુષ્પહાર પહેરાવ્યા સ્વામીના પાર્થિવ શરીર ઉપર અને વિમાન ઉપર ઘણો ગુલાલ છાંટ્યો સૂર્યોદય થતાં જ વાજતે ગાજતે વિમાન લઈને સૌ ચાલ્યા સાથે અપાર હરિભક્તો હતા કોઈ ધૂન કીર્તન ગાતા હતા તો કોઈ રુદન કરતા હતા સંતો વિમાનને ભાદર નદીએ લઈ ગયા ત્યાં વર્ણિવર શ્રીહરિયા અગ્નિ સંસ્કાર કર્યો તે સમયે સંત હરિભક્ત સહુએ મળીને નદીમાં સ્નાન કર્યું પછી સહુ ગામમાં પાછા આવ્યા સહુ શોખથી ઘેરાયેલા હતા કોઈને ઉત્સાહ ન હતો તે પછી ગામે ગામના હરિભક્તોના ઉપર શોક સમાચારના પત્રો લખ્યા તે પત્ર વાંચીને સૌ હરિભક્તોએ તે નિમિત્તે સ્નાન કર્યું પરસ્પર સમાચાર જાણીને સહુના મનમાં મન શોકાતુર થઈ ગયા સ્વામીએ દેહતજ્યો તેને બાર દિવસ થયા ત્યારે દેશ દેશના હરિભક્તો બધા ફરેણી ગામ આવ્યા સહુના મનમાં સ્વામીના વિયોગનો ખેદ હતો શ્રી સહજાનંદ સ્વામીએ ભક્તોને બોલાવીને આશ્વાસન આપ્યું બહુનામીએ પોતાનો ઘણો જ પ્રતાપ જણાવ્યો તેથી સહુના હૃદયમાં અધિક આનંદ છવાઈ ગયો અને શોકની વાતને ભૂલાવી દીધી કારણ કે આવા મહાન સદગુરુ સંત એ જ્યારે ધામમાં જાય દેહને છોડે ત્યારે કેટલો મોટો શોક સર્જાયો હોય કેટલો મોટો ખાલીપો કેટલી મોટી વેક્યુમ સર્જાણી હોય હજારો હરિભક્તો કરુણ રૂંદન કરે છે આપણા અન્ય શાસ્ત્રોમાં વાત છે આ જ દિવસનો પ્રસંગ જેમાં ઝરણાપરણા ગામના શીતળદાસ નામના એક સંન્યાસી આવે છે રામાનંદ સ્વામીના દર્શન માટે રામાનંદ સ્વામીને ભગવાન જાણીને આવે અને જાણ્યું કે સ્વામીએ તો હમણાં જ હજી થોડા દિવસ પહેલાં દેહ છોડ્યો પોકે પોકે માથા પછાડીને રડવા લાગ્યા જાણો છો ને પણ ભગવાનનો પ્રતાપ એવો છે કે ભગવાને પોતાના પ્રતાપે કરીને પોતાની અમૃત સમાન વાણીએ કરીને અને પોતાના ઐશ્વર્ય કરીને દરેકના હૃદયમાં પ્રવેશ કરીને દરેકના હૃદયના શોકને સમાવી દીધો શ્રીહરીએ સહુ સંતોને ઘણા જ પ્રેમથી બોલાવ્યા સહુને શ્રીહરિના ઉપર સ્નેહભાવ થયો તેર દિવસ સુધી બધું કાર્ય વિધિએ સહિત કર્યું સંતોને અને બ્રાહ્મણોને બધાને જમાડ્યા દેશ દેશના સમગ્ર હરિભક્તોને પણ સારી રીતે જમાડ્યા ઘણો જ આનંદ છવાઈ ગયો સમસ્ત સંતોમાં શ્રી મુક્તાનંદ સ્વામી બહુનામી શ્રીહરિને સૌથી અધિક માન આપતા તે રીતે રામદાસ સ્વામી પણ અધિક માન આપતા તે રીતે જ બીજા બધા સંતો પણ શ્રીહરીને ઘણું માન આપતા હતા આ દિવસની જ કથા છે કે ભગવાન શ્રીહરીના મુખે ફરેણી ગામમાં સૌથી પ્રથમ વાર શીતળદાસ નામના સંન્યાસી આવ્યા મહારાજની હાજરીમાં સૌથી પહેલી સભા સ્વામિયણ સંપ્રદાયની ભગવાન શ્રીહરીની હાજરીમાં સૌથી પ્રથમ સભા ફરેણી ગામમાં રામાનંદ સ્વામીના ચૌદમાને દિવસે સૌથી પહેલી વાર આ સભામાં શ્રીહરિએ પોતાનો મંત્ર પ્રગટ કર્યો સ્વામી નારાયણ ચિતળદાસજીને સમાધિ થઈ સમાધિમાં ભગવાનના દિવ્ય દર્શન કર્યા ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કર્યા મહારાજનું ઐશ્વર્ય જાણીને જોઈ એમના મનમાં નિશ્ચય થયો કે આ તો પ્રગટ ભગવાન છે સાધુ થયા વ્યાપકાનંદ સ્વામી નામ પડ્યું એટલું જ નહીં તે દિવસે મહારાજે સહુ કોઈને આજ્ઞા કરી કે તમે બધા હવે કાયમને માટે એક જ મંત્રનો નો જપ કરજો સ્વામી નારાયણ એ સ્વામી નારાયણ લાગે સ્વામી નારાયણ નામ રાત દિવસ મારા હૃદયાની ભેતર जपे जा साठो जाम वालो लागे स्वामी नारायण नाम आ मंत्र आ दिवसे प्रगट थयो सहजानंद स्वामी तरीके विख्यात नारायण मुनि तरीके विख्यात ये भगवान श्रीहरि आ दिवस पछी ओळखाता थया कया नाम थी સ્વામિનારાયણ નામથી ઓળખાતા થયા જે વેદોમાં ગુપ્ત રીતે પડ્યો હતો આપણી એક હિન્દુ ધર્મની પરંપરા છે ઘણા ઓછા માણસોને ખબર હશે હિન્દુ ધર્મની એક પરંપરા વૈદિક પ્રણાલી છે જે મંત્રનો જપ કરવાનો હોય એ મંત્ર જપ જ કરાય બોલાય નહીં ક્યારે હવે આમ કેમ છે હજી મને મગજમાં ઉતરતું નથી એટલે આપણો સંતોનો જે ગુરુમંત્ર છે દીક્ષા મંત્ર તમને ખબર છે ને ઘણા લોકો પ્રશ્ન પૂછે કે આ સંતોને દીક્ષા આપતી વખતે આચાર્ય મારા કાનમાં શું ખુશખુશ કરે છે જોયું છે ને તમે બાકી આવું લઈને બોલી દે તો બધાને સંભળાઈ જાય તો વાત પડી જાય ને એમને એનો ક્રમ છે કે એ મંત્ર તમે ખાનગીમાં જ બોલો ખાનગીમાં જ બોલો જો જાહેરમાં બોલો અને બીજો સાંભળી લે તો એ મંત્ર છે એ બીજો વ્યક્તિ સાંભળે તો એને પણ શક્તિ મળી જાય છે મંત્રમાં એટલી તાકાત છે જે મશીનમાં પાવર છે ને એ સાચા વ્યક્તિ કે ખોટા વ્યક્તિના હાથમાં જાય પણ પાવર તો એટલો જ રહેવાનો એ મંત્રમાં એટલી મોટી તાકાત હોય છે એટલા માટે મંત્ર ગુપ્ત રીતે જ આપવામાં આવે ગુપ્ત રીતે જ બોલવામાં આવે ગુપ્ત રીતે જ જપવામાં આવે જાહેર ન કરવામાં આવે પણ સૌથી પહેલા ભગવાન શ્રીહરિએ આ જાહેરાત કરી જપવા જેવો મંત્ર તો પણ સ્વામિનારાયણ બોલવા જેવો મંત્ર તો પણ સ્વામિનારાયણ જે સ્વામિનારાયણ યણ નામ લેશે તેના બધા પા તક બાળી દેશે ઘણા અર્થે એમાં કરવામાં આવ્યા આપણા શાસ્ત્રમાં એવું કહેવાય ચાર નામ ન લેવા જોઈએ પતિનું નામ મોઢેથી બોલાય નહીં જો બોલે તો પતિને આવરતા કપાય એટલા માટે લગભગ બધા બોલતા હશે અત્યારે કે વહેલા જાય તો ગુરુનું નામ આત્મનામ ગુરુર નામ શાસ્ત્રમાં લખ્યું ગુરુનું નામ શિષ્ય પોતાના મોઢા દ્વારા બોલે નહીં કેમ ગુરુ તરીકે જ એટલે આપણે કહીને ગુરુજી પધાર્યા જોયું તમે એમાં બધું આવી ગયું એનો પરિચય ગુરુજી તરીકે જ થાય સંસારમાં પતિનો પરિચય એ અમારે એ બોલે એટલે એ એમાં બધું જ આવી જાય એ બોલે એટલે બીનું જ્ઞાન જ ન થાય એ એટલે હવે દેશી સમાજમાં બાકી તો પતિદેવ બરાબર અમારા પૂજ્યશ્રી જે બોલો તે પણ હવે એટલા મોટા શબ્દ બોલે એના કરતા એ બીસીડીમાં ખાલી એ રહ્યો છે અમારે એ એમ છે ને આત્મનામ પોતાનું નામ હું કહેવાય માગું છું કે મંત્ર એ ગુપ્ત હતો પણ ભગવાન શ્રીને એમ થયું આ કળિયુગમાં આ ગુપ્ત મંત્ર રાખવાની જરૂર નથી વેદોમાંથી કોઈને આ મંત્ર મળ્યો નથી વેદોનો સાર છે ઉપનિષદોનો સાર છે શાસ્ત્ર માત્રનો સાર છે બીજો આવડે ન આવડે ગાયત્રીથી લક્ષ ઘણો વિશેષ આ નામનો મહિમા જાણે મહેશ એવો આ મંત્ર સ્વામિનારાયણ આ દિવસે ફરેણી ગામમાં ભગવાન શ્રીહરિએ પ્રગટ કર્યો એમ કહી શકાય ત્યારથી ઉદ્ધવ સંપ્રદાય તરીકે ઓળખાતો આ સંપ્રદાય એની પણ એક નવી દિશા સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે આગળ વધી મહારાજની પણ નવી ઓળખાણ સંપ્રદાયની પણ નવી ઓળખાણ અને સંપ્રદાયની એક ગતિ પણ નવી સ્વામિનારાયણ મંત્ર નો જપ મહારાજે શરૂ કરાવ્યો ખૂબ સરસ પ્રસંગ આવે છે આઈ સતસંગ રંગ બઢો અધિકારી અરે તિન કે જન્મ ભય સબલે ખે प्रगट हरी ये नी देखे मनुष्य जन्म को फल है एहा प्रगट हरी में करना ने हा सोन भयो तो भयो कहा होई मनुष्य देह સ્વામીના શિષ્યો તમામ ત્યાગી તમામ શ્રેહરીમાં વિશ્વાસ વધવા લાગ્યો સત્સંગનો રંગ અધિક ને અધિક ચઢવા લાગ્યો અરે સ્વામી નારાયણ નાથ હમારે શેર સ્વામી નારાયણ નાથ હમારે શેર સ્વામી નારાયણનાથ રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા એનો ઊંડો શોક દરેકના હૃદયમાં છવાયો હતો બધાના હૃદય ઉદાસ થયા હતા પરંતુ ભગવાન શ્રીહરિનું ઐશ્વર્ય પ્રતાપ અમૃત સમાન વાણી એ સાંભળીને દરેકના હૃદય શાંત થયા વિશ્વાસ વધવા લાગ્યો સત્સંગનો રંગ ચઢવા લાગ્યો શ્રીહરિને પોતાની આંખોથી અનુભવી તેમનો જન્મ સફળ થયો મનુષ્ય જન્મની સફળતા એ જ છે પ્રત્યક્ષ શ્રીહરિમાં સ્નેહરૂપ ભક્તિ કરવી પ્રગટ ભગવાન મળે પ્રગટ સાધુ મળે પ્રગટ હરિભક્ત મળે અને એમાં જો પ્રેમ થતો નથી તેનો મનુષ્યનો જન્મ સફળ નથી નીરવિનાની નદી નક્કામી ખબર છે ને પાણી નથી તેને નદી કહેવાય કહેવાય ખાડો કહેવાય પાણી છે તો નદી છે પાણી નથી તો નદી નથી નીર વિનાની નદી નકામી આમ તો આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વસ્તુ એવી ગણવામાં આવી છે કઈ કઈ વસ્તુ કેના કેના વગર નકામી છે નાથ વિનાની નારી નકામી મકાન વિનાની બારી નકામી બારી મૂકી રાખવી મોટી પણ મકાન જ ન હોય તો શું કામની એને કોણ ખોલે કોણ ખોલે ખીચડી બહુ ખારી નકામી ખીચડી સારામાં સારી રજવાડી એવી બનાવી હોય આપણે નિષ્કામ સમય એવી સરસ બનાવે ને આચાર્ય ખીચડી કાજુ બદામ નાખ્યા કેટલું નાખ્યું પણ મીઠાનું ડબલું જો બીજી કંપનીનું આવી જાય તો શું થાય ખીચડી બહુ ખારી નકામી અને સાકર વિનાની ઘારી નકામી ઘીમાં લચપતતી ખારી સારામાં સારી ઘારી બનાવે પણ સાકર નાખવાની ખાલી રહી ગઈ હોય તો જાય મોઢામાં બહુ સરસ આમ તો આ આખું કાવ્ય છે બહુ જૂનું કાવ્ય કવિતા નાથ વિનાની નારી નકામી મકાન વિનાની બારી નકામી ખીચડી બહુ ખારી નકામી સાકર વિનાની ઘારી નકામી કામ વગરનું જાવું નકામું અને ભૂખ વગરનું ખાવું નકામું નીર વિનાનું નાવું નકામું અને ગળા વિનાનું ગાવું નકામું આ વાત એ મહત્વની છે ઘણા શ્રીજી સ્વામીની જેમ ગાતા હોય તો આપણે સાંભળવાનું જ મન થાય તો ઘણા મારા જેવા એનું જોઈને ગાવાનું લાંબુ ચાલુ કરે તો પછી વિચારે સ્વામી પૂરું કરે હું એ માગું છું મનુષ્યનો જન્મ જન્મ મળે અને મળ્યા પછી મનુષ્યના દેહમાં વિચરણ કરનારા હાલતા ચાલતા કોઈ પ્રગટ ભગવાન પ્રગટ સંત પ્રગટ ભક્ત એમાં જો હેત નથી થતું એમાં જો વિશ્વાસ નથી બેસતો તો આ શાસ્ત્ર એમ કહે છે કે એનો મનુષ્યનો જન્મ એ લેખે લાગ્યો નથી નિષ્ફળ ગયો મનુષ્યનું જીવન તો જ સાર્થક છે એને પ્રગટને વિશે પ્રતીતિ આવે ભગવાન શ્રીહરી પ્રગટ છે એમાં પ્રતીતિ બેઠી વેદ શાસ્ત્ર પુરાણ અને ઋષિ મુનિઓનો એક જ સિદ્ધાંત છે પ્રગટ પ્રત્યક્ષ શ્રીહરીને ઓળખી શક્યા નહીં તો સાધુ સંયમી થયા તો પણ એનું એનું ફળ શું સાધુ થયા તો પણ ફળશું સાધુ થવાથી કઈ કલ્યાણ થતું નથી બારકો છોડ સન્યાસી ભયે નાનો પરિવાર છોડીને મોટા પરિવારમાં આવે ચાર ઓરડાનું ઘર છોડીને આવા મોટા મંદિરોમાં રહે ઘર બાર છોડીને સંન્યાસી થાય પણ અંતરની વાસના અંતરની ઈચ્છાઓ જો છોડી નહીં તો શું છોડ્યું એટલા માટે વચનામૃતમાં તો મહારાજને પ્રશ્ન પૂછ્યો એક ગ્રહસ્થ છે એક ત્યાગી છે બંનેને સરખી વાસના છે એક ગ્રહસ્થાશ્રમમાં ગયો ત્યાગાશ્રમમાં ગયો બરાબર તો એમાં અધિક કોણ ખબર છે ને પછી મહારાજે કહ્યું કે ગ્રહસ્થાશ્રમમાં ગયો વાસનાવાળો છે અને ધર્મ નિયમ જો પાળે છે તો પેલા ત્યાગી કરતા અધિક છે લાલ કપડા પહેરવાથી લાલ લુગડા પહેરવાથી સંસાર છોડવાથી કોઈ સંસારમાંથી છૂટી શકતું નથી એ તો હૃદયમાંથી જ્યારે છૂટીને સંસાર તો સંસાર છૂટી શકે ગુરુજી ખૂબ સરસ કથામાં વાત કરે છે કે સંસારમાં રહેવું એ મૂર્ખામી નથી પણ સંસારમાં રહીને સંસારથી આસક્તિ ન છોડવી એ મોટી મૂર્ખામી છે ભગવાન જ્યાં રાખે તમે સંસારમાં રહીને આસક્તિ છોડી દો તો પણ કલ્યાણનો અધિકાર છે અને કોઈ સંસારથી દૂર થઈને આસક્તિ માત્ર છોડી દે તો એનું પણ કલ્યાણ છે એના કરીને બીજા કેટલા જીવોનું કલ્યાણ છે સાધુ થાય અને પ્રગટ ભગવાન કે પ્રગટ સંતને નથી ઓળખતો તો સાધુ થયાનું શું ફળ છે સંતો અને હરિભક્તો સહુએ મળીને એક ઉત્તમ સિંહાસન બનાવ્યું પછી અપાર હેતથી તેના ઉપર નારાયણ મુનિ ને પધરાવ્યા તે વખતે વસ્ત્રો અનંત પ્રકારના આભૂષણ ઉત્તમ પ્રકારનું કેસર ચંદન ફૂલના હાર તોરા વગેરે પૂજાનો સામાન ત્યાં લઈને આવ્યા સૌ પહેલા મુક્તાનંદ સ્વામીએ પ્રેમભાવથી શેરની પૂજા કરી પછી બધા સંતોએ અનુક્રમથી પૂજા કરી રામદાસ સ્વામી ઘણા બુદ્ધિમાન હતા પૂજાની બધી રીતને જાણતા તે પોતે શેરની પાસે જ બેઠા તેમની બોલાવવાની રીત ઘણી સુંદર હતી કોની રામદાસ સ્વામી એટલા બધા વિવેકી હતા એટલા મીઠા સંત હતા વિવેક અને વિનય માણસની વાણીમાં આવી જાય ને શાસ્ત્રની એક વાત કહી દો મુકેશભાઈ બોલો એ આ લખવા જેવી છે દરિદ્રતા દરિદ્રતા એટલે શું થાય ગરીબી દરિદ્રતા સુખરૂપ છે કે દુઃખરૂપ છે દુખરૂપ છે તમે બોલો નહીં તો મને કહી દેવા દો દરિદ્રતા જો ધીરજની સાથે હોય ને તો સુખરૂપ બની જાય મના એવી વાત છે નીતિ શાસ્ત્રમાં લખેલી વાત બોલું છું દરિદ્રતા હોય પણ ભગવાન જો સાથે કૃપા કરીને ધીરજ આપી દે તો એને દરિદ્રતા પણ સુખરૂપ લાગે ઘણી બધી કથાઓ પણ શાસ્ત્રોમાં એવી છે ઘણા નથી કહેતા સ્વામી માપે મેળવ્યું બહુ સારું બાકી છોકરાઓ ફાટી જ ભગવાને આપ્યું છે ને જમવાનું આપ્યું છે હરવા ફરવાનું ખાવાનું બીજું કેટલું જોઈએ અને ક્યાં માણસને ગમે એટલું મળે સંતોષ થાય છે ઘણા ગરીબ હરિભક્તો અમીર થઈને જીવતા હોય અને ઘણા અમીરો કંગાળ થઈને જીવતા હોય કંગાળ એક હરિભગત ત્રણ કરોડ નો બંગલો ઇન્ડિયામાં બનાવ્યો છે આજે નહીં વર્ષો પહેલા વર્ષો પહેલા એના ઘરે ઉત્તરાયણના દિવસે સંતો જોડી માગવા ગયા હરિભગત છે સંતોના હેતવાળા બધાના ઘરે જાય તો એના ઘરે પણ જાય એના ઘરે સંતો જોડી માગવા ગયા અને પેલા ભગત રડવાનું ચાલુ કર્યું કે સ્વામી મરી ગયો આમ તકલીફ થઈ આમ તકલીફ થઈ આમ તકલીફ થઈ એટલે અમારા એક સ્વામી હસતા હસતા શું બોલ્યા ખબર કે ભગત જો તમને તકલીફ હોય ને તો મારા જોડીમાં ઘઉં ને ચોખા આવ્યા તો મૂકતા જઈએ અમે આજે દાનનો મહિમા છે તમે આપો કમે આપ્યા અમે તમને આપી દે એમાં શું દરિદ્રતા જો ધીરજની સાથે હોય ને તો સુખરૂપ બની જાય બીજી વાત એના કરતા મહત્વની કદ્રુપતા કોઈ માણસ કદ્રુપ હોય કદ્રુપો હોય તો ખરેખર એ અભિશાપ છે ઘણા બિચારા એવા કાળા કોફી અન્ના હતા ને હમણાં યુનોના મહામંત્રી કદ્રુપતા એ જો સારા સદગુણની સાથે હોય ને તો એ પણ સુખરૂપ બની જાય દુર્ગુણ એ દુર્ગુણ તો જ છે એની સાથે સદગુણ નથી દુર્ગુણની સાથે એવો મોટો સદ્ગુણ મળી જાય ને તો દુર્ગુણ પણ આપણું કલ્યાણ કરનારો બની જાય પેલા સુરત ગામના ભગુભાઈ ભગલો ભારાળી માણસ ભાગલા પડાવનાર માણસ કોઈ લડતા ન હોય તો એને પણ લડાવી મારે આવો માણસ પણ સંતો મળ્યા સંતોમાં હેત થયું સંતોમાં પ્રીતિ થઈ મનુષ્યનો જન્મનો સાર્થક થયો અને અંતે ધોળો હાથી લઈને ભગવાન તેડવા આવ્યા તો ઘણા ડાયા દોઢ ડાયા વધારે ડાયા અધિક ડાયા હક્તર ડાયા કેટલા પ્રકારના ડાયા એ પડ્યા હશે પંચાયત કરવામાં ને કરવામાં કહેવાય માગું છું રામદાસ સ્વામી ઘણા વિવેકી હતા એમની વાણીમાં વિનય હતો બોલાવાની અતિ સુંદર એમની રીત હતી અને આપણે પણ આ કથા સાંભળીએ છીએ એમાંથી એટલું તો શીખવું જ જોઈએ બીજું શીખીએ કે ન શીખીએ પણ આપણી વાણીમાં કડવાસ હોય તો કાઢી નાખીએ આપણી વાણીમાં કર્કશતા હોય તો કાઢી નાખીએ આપણી વાણીથી કોઈકને ખોકર લાગે એવું હોય કહેવાય છે ને મત બોલ યા સતબોલ ખૂબ સરસ જો સાંભળજો આ અંગ્રેજીનું એક આર્ટિકલ લઈને આવ્યો છું ટૂંકમાં વાંચું જીવનમાં બહુ સમજવા જેવી વસ્તુ છે ઘણીવાર અંગ્રેજી વાંચું ને ત્યારે એમ થાય કે આપણા શાસ્ત્રોમાં જે વાત છે એવી જ વાતો દેશના કે વિદેશના ચિંતકોએ જુદી જુદી લેંગ્વેજોમાં જુદી જુદી રીતે રજૂ કરી છે ટેન ટ્રુથ્સ ઓફ લાઈફ જીવનના કડવા સત્યો છે ધ ગ્રેટેસ્ટ હેપીનેસ અનેક પ્રકારના માનવામાં આવ્યા છે પણ આ લેખકે એમ લખે છે ટુ બી યુઝફુલ ટુ અધર્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ હેપીનેસ યોગી ન બનીએ તો ચાલશે પણ કોઈક માટે જો ઉપયોગી બની ગયા ને તો પણ ઘણું થયું ધ બિગેસ્ટ ઓબસ્ટેકલ કોઈપણ કાર્યમાં મોટા મોટું વિઘ્ન કયું છે ફિયર વાત સાચી ને આમ તો તમે આને સમજાવીએ તો ઘણું સમજી શકો એવી વસ્તુ છે ધ ગ્રેવેસ્ટ એરર જીવનની મોટા મોટી ભૂલ કઈ હોઈ શકે ટુ ગિવ અપ ટુ ડિસ્ફેર સ્વામી વિવેકાનંદ કહેતા બી બોલ્ડ બી સ્ટ્રોંગ બી બ્રેવ સ્વામી વિવેકાનંદ કહેતા કે માણસ જો પોતાના નિર્ણયમાં એક વાર મક્કમ રહી શકે ને તેનો ગમ્ય તેવો નિર્ણય હોય અસંભવ હોય તો પણ સંભવ થાય સ્વામી વિવેકાનંદની નિર્ભીકતા તો વાંચવા જેવી છે ઓછું જીવીને ઓછું બોલીને મહાપુરુષે સમાજને જે આપ્યું છે ને ધ રૂટ ઓફ ઓલ એવિલ્સ બધા પાપ એનું મૂળ કયું છે ઈગોઇઝમ અભિમાન વાત સાચી ને આ એક એક વાત એણે જે લખી છે ને બહુ લાંબુ છે આપણે બહુ જાજુ નથી વાંચ્યું બે કામની વાત ધ મોસ્ટ ડેન્જરિયસ બિંગ વધારે વધારે ખતરનાક શું છે ધ લાયર ખોટું બોલવું તે એક ભાઈ ઇન્ટરવ્યુ આપવા એવા જોબ મળતી નહોતી એટલે એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા એમને બોલાવવામાં આવ્યા બધી રીતે સુટેડ બુટેડ દેખાવમાં બધી રીતે સારા એજ્યુકેશન પણ સારું પૂછવામાં આવ્યું તમારે કોઈ ખોટી આદત ના વ્યસન કોઈ કોઈ તો કે ના ગુનો કર્યો છે તો ના તમારો રેકોર્ડ ક્લીન છે તો કે હા બધી જ વસ્તુ પૂછવામાં આવી તમે ગુટકા ખાવ છો તમાકુ ખાવ છો બીડી પીવો છો આ કરો છો નક બધું પૂછ્યું પછી છેલ્લે ફરી પૂછ્યું તમારે કોઈ ખોટી આદત નથી તો કે હા એક છે શું ખોટું બોલવાની આગળનું જેટલું બોલ્યા બધા પર આગળ જેટલું બોલ્યા બધા પર પાણી ફરી ગયું ધ લાયર વાણીમાં અસત્ય ન હોવું જોઈએ વાણીમાં અહિત ન હોવું જોઈએ સત્યમ પ્રિયમ વાણીના ત્રણ મોટા મોટા પાપ છે અસત્ય બોલવું કોઈકનું અહિત થાય એવું બોલવું અને કડવું બોલવું કોઈને ઠોકર લાગે કોઈને આઘાત લાગી જાય કોઈનું કાળજું કપાઈ જાય આવું બોલવું અત્યારે સમાજમાં આવા બોલનારા વાણીના વિસ્તાર ઘણા વધતા જાય છે હા એટલે કહું છું કે આપણે જીવનમાં આટલું શીખીએ બસ કેટલી સરસ વાત રામદાસ સ્વામી એમની વાણીમાં મીઠાસ હતી તેઓ નામ બોલીને હરિભક્તોને પૂજા કરવા માટે બોલાવા લાગ્યા આવો ભગત શું કહેતા હતા જો કેવું બોલતા હતા મુકેશભાઈ માણસને સૌથી વાલામવાળી વસ્તુ કઈ પોતાનું નામ સાચી વાત કે ખોટી વાત પાંચ હજાર માણસો બેઠા હોય અને એમાં જો સંતો બોલે મુકેશભાઈ આવો આવો ઉપર આવો તો કેવાનું મીઠાસ છે એવા માણસને ગમતી વસ્તુ છે રામદાસ સ્વામી શું કરતા એક એક હરિભક્તોને નામ લઈ મહારાજની પૂજા કરવા બોલાવતા પહેલા મયારામ ભટ્ટને બોલાવ્યા તેમની પાસે હરિની પૂજા કરાવી ત્યારબાદ પર્વતભાઈને બોલાવ્યા એમની પાસે પૂજા કરાવી પછી જે સત્સંગી દરબારો હતા તેમણે પણ પૂજા કરી વિચક્ષણ રામદાસ સ્વામી શ્રીહરિને વસ્ત્ર વસ્ત્રને આભૂષણો પહેરાવતા હતા સાધુની એક નાની વાત હોય ને હરિભક્તના હૃદયને જીતી લે હા આપણા સંતો તમે જાણો છો ને નિષ્કામ સ્વામી એમનો વાણી વિવેક કોઈ હરિભગત આવે એક જ વાર મીઠી વાતે કરે મીઠી વાણીએ બોલાવે જાણો છો ને તમે આપણા એવા કેટલા બધા સંતો છે હું કહેવાય માગું છું વાણીમાં વિવેક અને વિનય બહુ જરૂરી છે કારણ કે એક માણસ બીજા માણસના હૃદય સુધી પહોંચે એનું એક જ માધ્યમ છે હૃદય સુધી પહોંચવાનું વાણી હૃદય સુધી પહોંચવા માટે વાણી સિવાય બીજું કોઈ માધ્યમ નથી રામદાસ સ્વામી આવી રીતે વિચક્ષણ હતા હરિભક્તોને નામ લઈને મહારાજની પૂજા કરવા બોલાવતા હતા તે વખતે શ્રીહરિએ રામદાસ સ્વામીને કહ્યું તો બુદ્ધિશાળી સંત છો આપણે બધા ત્યાગી સાધુ છીએ અને સહુ મને આવા વસ્ત્રો આવા માટે પહેરાવો છો આમ મહારાજ થોડા ઉદાસ થયા ત્યારે રામદાસ સ્વામીએ હાથ જોડ્યા અને કહ્યું આપ તો આકાશ જેવા નિર્બંધ છો બીજાના બંધનોને તોડાવનારા છો સ્વયં નિર્દોષ હોય તે જ બીજાને તેને બીજો કોઈ દોષ લાગી જ શકતો નથી આપ તો સર્વોપરી પુરુષોત્તમ મનુષ્યના રૂપમાં પ્રગટ્યા છો માત્ર નરનાટ્ય ધારણ કરવા આવો વેશ ધર્યો છે હે નાથ હવે આ ભૂમિના ઉપર જે નરનાટ્ય મનુષ્યના વેશને યથાર્થ રૂપમાં ભજવો હવે સૌ સંતો સાથે હરાવી શકે તેમ નથી અરે બ્રહ્મા ને શિવ જેવા પણ આપની આગળ નિરંતર દિન આધીન રહીને સેવા કરે છે આવી રીતે રામદાસ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી મહારાજ તમે તો આકાશ સમાન નિર્દોષ છો આકાશ સમાન નિર્લેપ છો મહારાજ તમને ક્યાં દોષ લાગે તમારે માટે કોઈ વસ્ત્ર અર્પણ કરશે ને તેના હૃદયમાં વસ્ત્રની આસક્તિ હશે ને તૂટી જશે હીરાથી હીરો તૂટે કાંટાથી કાંટો કપાય ઝેરથી ઝેર નીકળે એવી જ રીતે મહારાજ કોઈના હૃદયમાં સોનાની આસક્તિ હશે પણ તમારે માટે સોનું અર્પણ કરશે ને એની સોનાની આસક્તિ તૂટી જશે કોઈકના હૃદયમાં વસ્ત્રની કોઈકના હૃદયમાં ખાવાની કોઈકના હૃદયમાં પીવાની આસક્તિ હશે પણ તમારે માટે ખાદ્ય પદાર્થ પેય પદાર્થ અર્પણ કરશે તો એના હૃદયમાં પડેલી આસક્તિ ટળશે તમને તો આસક્તિ થય એવું છે નહીં તમે તો નિર્દોષ છો પણ તમે જેની સેવા સ્વીકારો છો ને એને પણ તમે નિર્દોષ કરનારા છો વચનામૃતમાં મહારાજ એટલા માટે કહે કોઈક ભક્ત આવે છે કોઈક પદાર્થ લાવે છે અમે સ્વીકાર કરીએ છીએ અમે કોઈકને વખાણીએ છીએ અમે કોઈકને વઢીએ છીએ એ કોઈક જીવના રૂડા થવાને વાસ્તે કરીએ છીએ અમે અમારા સ્વાર્થ માટે કરતા નથી અને જો અમારા સ્વાર્થ માટે કરતા હોઈએ તો ગુરુ રામાનંદ સ્વામીના અમને સમ છે ભગવાન શ્રીહરિનું નિષ્પૃહીપણું આવું અદભુત છે આપણા ગુરુજીના જીવનમાં દેખાય સોનાના સિંહાસનો કરતા હોય મહારાજ માટે વસ્ત્ર અલંકાર કરતા હોય અરે ક્યારેક ઠાકુરજી માટે થાળ બનાવતા હોય ભક્તિનું જ્યારે કોઈ પગલું ગુરુજી ભરતા હોય ત્યારે એમ લાગે ગુરુજીને કેટલો પ્રેમ છે કેટલો ભાવ છે કેટલો મહારાજ પ્રત્યેનો સંતો પ્રત્યેનો હરિભક્તો પ્રત્યેનો દિવ્ય ભાવ છે પણ એની સામે થોડા ઊંડા ઉતરો ગુરુજીના જીવનમાં નિષ્ફૃહીપણું તમે જુઓ ને તો આપણને એમ લાગે કે આટલા બધા પદાર્થોની વચ્ચે આટલા બધા માણસોની વચ્ચે આટલા બધા સાધુની વચ્ચે રહ્યા પછી આટલું બધું પણ એ બહુ અઘરું છે હા પેલું કહેવાય ને ન મળે ત્યારે અભાવનું દુઃખ અને બધું મળે ત્યારે સ્વભાવનું દુઃખ દુઃખ તો અઘરું છે અભાવના દુઃખ કરતા હજાર ગણું સ્વભાવનું દુઃખ છે હજાર ગણું અઘરું છે આટલા પદાર્થોની વચ્ચે આટલા સંતો ભક્તોની વચ્ચે રહેવું અને તેમ છતાં હમણાં અમેરિકા આવ્યા ઇન્ડિયા ગયા ઇન્ડિયાથી ફોન આવે અમેરિકા બહુ યાદ આવે છે તમને બધા સંતો ભક્તોને ખૂબ યાદ કરીએ છીએ આપણને આનંદ થાય હા આપણે કહીએ ને કે ગુરુજી આવતા રહો ગુરુજીએ શું કહ્યું ખબર છે મને મને કે કે સુરત અમેરિકામાં જેવા ભક્તો છે ને એવા જ પ્રેમી અહીંયા ગામડામાં ગરીબ હરી ભક્તો છે એને પણ દર્શનની ઈચ્છા હોય એને પણ કથા સાંભળવાની ઈચ્છા હોય કથા કોણ સંભળાવશે બધા જો અમેરિકા ભેગા થશે તો જોયું તમે પણ એક નાનામાં નાના ગરીબની જેને ચિંતા છે એક નાનામાં નાના જેને ચિંતા છે એક નાનામાં નાના જીવની જેને ચિંતા છે એ અમેરિકા આવ્યા તો પણ હરિભક્તના પ્રેમને ખાતર ઇન્ડિયામાં કોઈ ઝૂંપડામાં જાય છે તો પણ કોઈ ગરીબ ભક્તના પ્રેમને ખાતર એ પદાર્થ જોઈને કે આપણા બંગલાઓ જોઈને કે આપણો દેશ જોઈને કે આપણો વૈભવ જોઈને આપણી પાસે નથી આવતા આપણા હૃદયનો નિર્મળ પ્રેમ જોઈને આવે છે ભગવાન અને મોટા પુરુષ જીવોના કલ્યાણ માટે પ્રગટ થાય છે રામદાસ સ્વામીએ કેવી સરસ વિનંતી કરી મહારાજ તમને પદાર્થ ક્યાં બંધન કરે કોઈ પદાર્થ તમને અર્પણ કરશે તો એ પદાર્થ એના માટે બંધન કરનારું ટળશે કોઈને ભોજન બંધન રૂપ થવાનું હોય ઠાકોરજી સંતોને ભાવથી રસોઈ આપે ભાવથી જમાડે એને ભાવતી વસ્તુ જમાડે તો એ ભોજન જેને બંધન કરનારું હતું આસક્તિ રૂપ કરનારું હતું એ ભોજન એના માટે બંધનને ટાળનારું બની જાય પ્રભુ હવે આપ આ મનુષ્ય લીલા સંકેલો આ પૃથ્વી પર ધર્મની સ્થાપના કરો ભક્તોને સુખ આપો અને વધી રહેલા અધર્મને તમે વિનાશ કરો આવી રીતે રામદાસ સ્વામીએ હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં શ્રી હરિને પોતાની ગાદીએ બેસાડી રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા એ નામે સાતમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની